કોણ? અરે આ બાળપણથી તારી સાથે મસ્તી કરતા હેવાયા હાથને તો ઓળખી ન શક્યો, એવા કોના વિચારોમાં હતો? એ તો ચાલ તારી ભૂલ થઈ, ફરીથી વાસળી વગાડ. ભાઈ મહેશ, આ કારણ વગરની ગાડી અહીં શું કામ ઊભી રાખી? અરે કારણ વગરની નથી રાખી યાર, આ તને કઈ સંભળાય છે? કોઈ 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 સુર સંભળાય છે વાસળીનો? અરે યાર આવી વાસળી તો વિક્રમ સિવાય બીજું કોઈ વગાડી જ ના શકે. વિક્રમ આટલા તેટલામાં જ ક્યાં છે? સાંભળ સાંભળ, કાન દઈને સાંભળ. અલ્યા તને વાંસળી નહીં સંભળાતી હોય પણ તારા કાનમાં ઘંટડીઓ વાગતી હશે. ઘંટડીઓ? ઘંટડી તો રાત્રે 8 વાગે વાગે, અત્યારે આ વોહડી જ વાગે છે. હા પણ કાન દઈને, આવી વોહડી વિક્રમ સિવાય બીજું કોઈ વગાડી જ ન હકે. આટલા તેટલામાં છે વિક્રમ, ખોળ એને. હાલ હાલ. આ વાંસળીનો અવાજ ક્યાંથી આવે છે? ભાઈ મહેશ, જો હું કહેતો તો ના, આ આપણો ભેરુ વિક્રમ વીર વોહણી વાળો છે ને. ઓ વિક્રમ! અરે મહેશ પરેશ, તમે અહીં મારા ગામમાં? ઓ વે, અરે ભાઈ વિક્રમ, તારી આ વાંસળીનો સૂર સાંભળી અને તને શોધતા શોધતા અમે લોકો અહીં આવ્યા. આનું નામ તે આપણી ભાઈ બંધી. આપણે કોલેજમાંથી જુદા થયા છે પણ આપણા દિલ થોડા જુદા થયા છે. કેમ ભાઈ મહેશ? ઓવે ભાઈ પરેશ, તો ચાલો ઘરે. બા બાપુજી તમને જોઈને ખુશ થઈ જશે. બરાબર છે, પણ આમાં શું છે કે અમે બંને છે ને બહુ મોટો પ્લાનિંગ લઈને બેઠા છીએ. હા 15-20 દિવસમાં તો અમારે ગામે ગામ ડાયરાઓના પ્રોગ્રામ કરવા છે, અને અચાનક તું યાદ આવી ગયો. આ કોલેજમાં તું જે ગીત ગાતો હતો ને, એટલે તારો સુરીલો કંઠ મને યાદ આવી ગયો. અને અમે બંને ડાયરો કરતા હોય ત્યાં અમારાથી અમારા ભાઈ વિક્રમને થોડી ભૂલી જવાય, એટલે તને શોધતા શોધતા અહીં સુધી આવી ગયા. મારા ભેરો ડાયરો કરતા હોય અને એમાં મને ગાવાનો મોકો મળે, એનાથી રૂડ બીજું શું હોય શકે? કેમ રૂપા? એ સાચું. અને હા, આ મારા ગામના સરપંચની દીકરી છે અને મારી બાળપણની ભેરુ પણ. એ તો તમારા બંનેની ભાઈબંધી દેખાય જ છે. કેમ ભાઈ મહેશ? ઓવે ભાઈ પરેશ. રૂપા, આ ઉપરવાળું પણ જાણે મારી બધી વાત સાંભળી છે. હું હું મારા ગામ માટે કંઈક કરવા માંગતો હતો. મારે મારા ગામે શક્તિસિંહને ચૂકવેલા નાણાંનું ઋણ ચૂકવવાનું હતું અને અચાનક આ ડાયરો મળી ગયો. વિક્રમ, ડાયરાની જાહેર ખબરમાં તારો ફોટો હશે. તું ડાયરામાં ગાતો હોઈશ ત્યારે દુનિયામાં સૌથી વધુ ખુશ હું હોઈશ.